છે ત્યારે આવે કપરા કાળની અંદર પણ લોકોએ પોતાનો નવો ટ્રેન્ડ શોધી લીધો છે ગરબા ફ્રોમ હોમ कोरोना महामारी ने चालते आ वक्ते मोटा भागना गरबी आयोजकों ने पोतानी गरबी बंद राखवानो वारो आव्यो छे। मात्र ने मात्र मानी स्थापना अने पांच गरबा गाईने गरबी आटोपी लेवी पड़े छे, त्यारे जेना कारणे आ वक्ते दांडिया रासनी रमझट जोवा ज नथी मळवानी। भले शेरी मोहल्लामां गरबी थाय ना थाय, परंतु माई भक्तो आ वक्ते घरे तो गरबा रमी ज शकशे। माताजी घरे पधारशे, अनुष्ठान थशे, माताजी ने सज्ज थईने गरबे धारण कराशे अने गरबी तो रमाशे। त्यारे आटलू ज नहीं, जेमा गरबी में पहला मानी आरती बाद दांडिया रासनो आयोजन करवामां आव्यु होय छे अने घरमां ने घरमां ज मानू स्थापन करी मानी आरती बाद साड़ी पहेरी पेन ड्राइवना सथवारे घरमां ज परिवार साथे दांडिया रासनी रमझट बोलवानी कंईक अलग ज मजा छे। आ संदर्भे ભુજમાં માઈ ભક્તો ગોદાવરીબેન ઠક્કરે જણાવ્યું હતું કે કોરોનાને કારણે આ વખતે ગરબીમાં મોટા ભાગના આયોજકોએ બંધ રાખી છે, જેને કારણે ભલે શેરી મહોલ્લામાં ગરબી ઘૂમી નથી શકાતી, માનો રાજીપો મેળવવાનો તક નથી, પરંતુ આ વખતે ઘરમાં રહીને માની આરાધના કરવાનો તો મોકો મળ્યો જ છે, એ તો હકીકત છે, જેના કારણે માઈ ભક્તોનો ઉત્સાહ પણ બેવડો થયો હતો। તેમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવરાત્રિના સતત 9 દિવસ સુધી પરિવારજન એક સાથે માની પૂજા આરાધના આરતી કરવાનો ધાર્મિક લાભ ઉઠાવાશે, જેમાં બાળકોનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અનુષ્ઠાનની સાથે સાથે પરિવારજનો સંગે વડીલોની હાજરીમાં ગરબે ઘૂમવાનો ધાર્મિક લાભ મળ્યો હોવાનું પણ તેમણે અંતમાં ઉમેર્યું હતું, જેના કારણે કોરોનાના સંક્રમણનો ડર રહે નહીં અને પરિવારજનો સાથે મળી અને નવરાત્રિનો માહોલ ઘેર બેઠા પણ ઉજવણી કરી શકાય છે। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સૌથી પ્રથમ તો કે વૈશ્વિક મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે આપણે માતાજીની સ્થાપના કરી અને માતાજી પાસે ખાસ પ્રાર્થના કરી કે પૂરા વિશ્વમાંથી આ મહામારીને મા જ દૂર કરી શકે છે, એટલા માટે અમે ઘટ સ્થાપન કરી અને ઘરના એટલે કે ફેમિલીના બધાએ ભેગા થઈ અને માતાજીની સ્થાપના, આરતી, ધૂપ અને પ્રસાદ કરી અને સ્થાપન કર્યું છે કે આજે જ્યારે માતાના મઢમાં પણ સ્થાપન થયું છે, આપણા આશાપુરા મંદિરમાં પણ સ્થાપન થયું છે, તો એવી જ શુભ ભાવનાથી કે ભલે અત્યારે માતાજીએ જે રીતે આપણને રાખ્યા છે કે આપણે ગરબાની એ રીતે, પણ જે ગરબાના આયોજન થતા હતા એમાં માએ કંઈક વિચારીને જ કર્યું હશે કે અત્યારે ભાવથી અને શ્રદ્ધાથી પોતપોતાના ઘરમાં આ જ રીતે ઘટ સ્થાપન કરી, ગરબાનું સ્થાપન કરી અને માએ જે આપણને મોકો આપ્યો છે કે ખરા ભાવથી આપણે અનુષ્ઠાન કરીએ કે આરતી અને પૂજા કરી શકીએ। હા, એટલે આમાં એવું છે કે આપણે વૈશ્વિક મહામારી વચ્ચે જીવી જ રહ્યા છીએ, પણ છતાં આપણે જે આપણી સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણે ડિસ્ટન્સ રાખી અને એકદમ વ્યવસ્થિત જે સરકારના નિયમો છે એને અનુસરીને પણ માની આરાધના કરવાનો ખાસ નમ્ર પ્રયાસ કર્યો છે।